નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના કાકડિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે ચેપ્ટર 2 આહારના ઘટકો હોય જોઈ રહ્યા છીએ. એમાં આપણે આગળના લેક્ચરમાં દરેક જે પોષક દ્રવ્ય છે એની આપણા શરીરમાં શું કામ જરૂરી છે, આપણા શરીર માટે શું કામ જરૂરી છે અને આપણા શરીરને શું પૂરું પાડે છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. હવે આજે આપણે અહીંયા વિટામિન કે આપણે વિટામિન વિશે જોયું કે વિટામિન જે છે એ આપણા શરીર માટે શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે, કે આ આપણા શરીરનું સમારકામ કરવા માટે કોઈ જગ્યાએ ઘાવ આવ્યો હોય તો તેને બુઝાવવા માટે વિટામિનો જે છે એની આવશ્યકતા રહે છે, જરૂરિયાત રહે છે. હવે આજે આપણે વિટામિનોના ત્યાં દર પ્રકાર વિશે જોવાનું છે કે વિટામિન જે છે એ કોઈ એક પ્રકારના નથી હોતા. અહીંયા વિટામિનમાં ઘણા બધા પ્રકાર વિટામિનમાં જોવા મળે છે અને દરેક વિટામિનનું કંઈક અલગ અલગ કાર્ય આપણા શરીરમાં હોય છે. તો અહીંયા જોઈએ કે વિટામિનોના કયા કયા પ્રકાર છે અને કયા વિટામિન આપણા શરીર માટે શા માટે જરૂરી છે. તો વિટામિનના પ્રકાર હવે અને તેના કાર્યો. વિટામિન ઘણા પ્રકારના હોય છે, તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. વિટામિન જે છે એ કોઈ એક પ્રકારના નથી હોતા, વિટામિન ઘણા બધા પ્રકારના હોય છે અને દરેક વિટામિનને અલગ અલગ નામ દેવામાં આવેલું છે. તેમાંથી કેટલાક વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે ના નામથી ઓળખવામાં આવે છે. આટલા બધા પ્રકારના વિટામિન હોય છે અને વિટામિન દરેક વિટામિનને અલગ અલગ નામ દેવામાં આવેલું છે, જેમાં મુખ્ય છે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે ના નામથી એને ઓળખવામાં આવે છે. આ સિવાય વિટામિનનો એક સમૂહ છે જેને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે. આ સિવાય અહીંયા આપણે દરેક જે વિટામિનો જોઈએ છીએ અહીંયા માત્ર એ, એટલે કે આ વિટામિન એ ખાલી એક જ પ્રકારનું ત્યાં વિટામિન એ છે. હવે અહીંયા જે નવા પ્રકારનું વિટામિન છે જેને વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે એમાં કોઈ એક વિટામિન નથી હોતું, પણ ત્યાં વિટામિનનો સમૂહ જોવા મળે છે. એટલે કે જે વિટામિન બી છે એમાં વિટામિન બી ના ઘણા બધા સમૂહો આવેલા હોય છે. એટલે આ આખા સમૂહને, વિટામિનના આખા અલગ સમૂહને વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. આપણા શરીરને બધા પ્રકારના વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. હવે આપણા શરીરને આ દરેક પ્રકારના વિટામિનોની થોડી થોડી માત્રામાં, થોડા થોડા પ્રમાણમાં જરૂરિયાત રહેલી હોય છે. માત્ર આમાંથી કોઈ એક જ વિટામિન શરીર માટે જરૂરી છે એવું નથી. આ દરેક વિટામિન જે છે એ થોડી થોડી આપણા શરીરમાં જરૂરિયાત રહેવી જોઈએ છે, કે આ જે દરેક વિટામિન છે એની આપણા શરીરમાં હાજરી હોવી જરૂરી છે થોડી થોડી માત્રામાં. વિટામિન એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. હવે અહીંયા જે દરેક વિટામિન છે એ મનુષ્યના શરીરમાં શું કાર્ય કરે છે, શા માટે જરૂરી છે, તો અહીંયા એ દરેક વિટામિનના કાર્યો આવે છે. દરેક વિટામિન જે છે એ શરીર માટે શું કાર્ય કરે છે, તો પેલું છે કે વિટામિન એ જે છે એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. ત્વચા એટલે આપણા શરીરની ચામડી, આપણે જે સ્કીન કહીએ છીએ ચામડી. તો વિટામિન એ શું કામ કરે છે, તો કે આપણી જે આંખો છે અને આપણા શરીરની જે ત્વચા છે એને તંદુરસ્ત એટલે કે સારી રાખે છે. તંદુરસ્ત રાખવાનું કામ વિટામિન એ નું છે, કે આંખો અને ચામડીના રોગથી બચાવે છે. ત્યારબાદ છે વિટામિન સી, ઘણા બધા રોગોની સામે લડત આપવામાં મદદ કરે છે. વિટામિન સી નું કામ શું છે, કે જ્યારે શરીરમાં કોઈ પણ રોગ થાય છે તો એ રોગ સામે લડવાની શક્તિ પણ પૂરી પાડે છે, તો કે વિટામિન સી પૂરી પાડે છે. જો વિટામિન સી ની શરીરમાં હાજરી હોય તો શરીરને જે તે રોગ થાય તો રોગ સામે ક્યાં લડી શકાય છે અને રોગને દૂર કરી શકાય છે. ત્યારબાદ છે વિટામિન ડી, આપણા હાડકા તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરની મદદ કરે છે. વિટામિન ડી નું કામ શું છે, તો કે આપણા શરીરના જે હાડકા છે એ હાડકા તેમજ દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરની મદદ કરે છે. હવે જાણો છો કે આપણા હાડકા અને દાંત જે છે એ મજબૂત ક્યારે બને, તો કે એમાં કેલ્શિયમનું પ્રમાણ હોય તો. એટલે ખોરાકમાં જે કેલ્શિયમ રહેલું છે એ કેલ્શિયમને ત્યાં હાડકા અને દાંત માટે તેનો ઉપયોગ કરવામાં શરીરને મદદ કરે છે, કે આપણા જે આ શરીરના હાડકાઓ છે, દાંત છે, પેઢા છે, તેમાં તેમાં કેલ્શિયમનું પ્રમાણ વધારવામાં અને તેને કેલ્શિયમ પૂરું પાડીને મજબૂત કરવાનું કામ કોણ કરે છે, વિટામિન ડી કરે છે. તો અહીંયા આપણે અલગ અલગ જે
વિટામિનો છે એના ઉપયોગ જોયા અને કયા કયા પ્રકારના વિટામિનો હોય છે એ પણ જોયા છે. હવે આ બધા જે વિટામિનો છે એ કોઈ એક ખોરાકમાંથી નથી મળતા, એના માટે અલગ અલગ પ્રકારના ખોરાકમાંથી અલગ અલગ વિટામિન મળી રહે છે. તો હવે આપણે નિષ્કર્ષમાં એ જોવાનું છે કે કયા પ્રકારના ખોરાકમાંથી કયું વિટામિન મળે છે, એટલે કે કયા પ્રકારના ખોરાકમાં આ જે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે, વિટામિન બી, આ બધા જે વિટામિનો છે એ કયા કયા ખોરાકમાંથી મળે છે અને આપણા શરીર માટે આ વિટામિનો બરાબર શું કામ જરૂરી છે એ આપણે જોઈ ગયા છીએ. અને દરેક કાલે પણ આપણે જોઈ લીધું છે. આ ખાસ આ જે પ્રશ્ન છે એ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે, બે માર્ક્સના પ્રશ્નમાં અથવા તો ચાર માર્ક્સના પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે વિટામિનના પ્રકારો જણાવો અને સામે તેના કાર્ય પણ જણાવો. તો તમારે આટલું શામાં લખેલું છે એટલું તમારે લખવાનું રહીએ કે સૌ પ્રથમ તો કે દરેક વિટામિનના નામ અને ત્યારબાદ દરેકનું સામે કાર્ય. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળીશું. થેન્ક યુ.